પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં આવેલી કોઠાઈડી ગ્રામ પંચાયતના 8 સભ્યો પૈકી 7 સભ્યોએ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા સરપંચે સામે ચાલીને રાજીનામું ધરવાની ફરજ પડી છે। ગોગંબા તાલુકાના કોઠાઈડી ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા મનસ્વી રીતે કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે 8 સભ્યો પૈકી 7 સભ્યોએ ગ્રામ સરપંચ વહીવટથી નારાજ થઈ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવતા સરપંચે સામે ચાલી રાજીનામું ધરી દેતા સરપંચના 4 વર્ષના કાર્યકાળનો અંત આવ્યો। પંચાયતમાં પાણીની સમસ્યા અને વિકાસના કામોના નાણાં અંગે ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લેવામાં નહીં આવતા હોવાના આક્ષેપો સભ્યો દ્વારા કરવામાં આવ્યા। 800 જેટલી વસ્તી અને 180 જેટલા પરિવારો ધરાવતા કોઠાઈડી ગ્રામની ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા અવિશ્વાસની દરખાસ્ત તલાટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપી છે। આ અંગે કોઈ ચોક્કસ કાર્યવાહી થાય તે પહેલાં સરપંચે તલાટી સમક્ષ રાજીનામું ધરી દીધું છે। અને આ કોમો કારણ કે બરાબર કોમો થતો નથી, કારણ કે સરદાર આવાસનો પેલા મોદી સાહેબનો જે ગ્રાન્ટ છે ને એમાં ભ્રષ્ટાચાર ચાલે છે, કોમોમાં પણ એવું ચાલે છે। ભ્રષ્ટાચાર મીટિંગો બોલાવવામાં આવે, મીટિંગો બોલાવે પણ અમુક ખબર પડે અમુક નહીં પડતી ખબર। શું નામ તમારું? ચૌહાણ કાંતિભાઈ અખમભાઈ। 40 ઘર કોઠાડી મેન ફળિયો છે એમાં જ પાણી નથી અને ખાલી એક જ હેડપંપ છે, લોકો લાઈનો પડે છે, પાણી પીવાના પાણીની બહુ સમસ્યા છે। અથવા આપણે જે અમારું ધન છે પશુધન એને પણ પીવાનું પાણી નથી મળતું, તળાવ છે નદી છે એમાં અત્યારે જઈએ છીએ પણ પછીના સમયમાં આ તો ચોમાસાનો ટાઈમ ચાલે છે, પછીના સમયમાં અમે શું કરીશું? માટે અમારે પાણીની સમસ્યા તાત્કાલિક થાય। સરપંચને અંગે રજૂઆત, સરપંચને 4-5 વાર રજૂઆત કરી કે ભાઈ તમે આની સમસ્યા દૂર કરો, પણ કંઈ સાંભળવામાં આવ્યું નથી। શું નામ આપનું? નાનુભાઈ ચૌહાણ। પણ ગમે ત્યારે અમે મિટિંગમાં આવીએ પણ કોઈ દિવસ અમને બોલાવતા નહીં અને કોઈ દિવસ અમને રજૂઆત નથી કરી કે અમે તમે મિટિંગમાં આવો એમ, અને જે કંઈ ગ્રાન્ટ વપરાય તે પણ અમને ખબર નથી, કેટલી ગ્રાન્ટ આવે છે કેટલી એ ખબર નથી, અને ગમે તે કામ હોય તે અમને પૂછતા પણ નથી, અને ગમે તેવું કામ હોય તો ગામના લોકો પણ અમને ઝઘડે છે કે તમે શું કરો હોય એમ, પણ અમે શું કરીએ અમને કશું પૂછતા પણ નથી। અને સમસ્યા શું નામ છે આપણું? વિમળાબેન। પુષ્પેન્દ્ર રાઠોડ, GTV ન્યૂઝ, ગોગંબા।